ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણીશું ખબર છે તમને? આજે આપણે ભણીશું ભાષા વિષય, અને તે પણ ભાષા અભિનવની ચોપડીમાં. જુઓ બાળકો, આ તમારા ભાષા અભિનવની ચોપડી છે, એટલે કે આજે આપણે ભાષા વિષય ભણીશું. ભાષા વિષયમાં આગળ આપણે વિગઈવાળા વાક્ય, શબ્દ, ચિત્ર જોઈને શબ્દ શીખી ગયા હતા, વાંચતા પણ ગયા હતા અને લખતા પણ ગયા હતા. તો બાળકો, આજે આપણે શું શીખીશું? હસવાવાળું. આજે આપણે શું શીખીશું? હસવાવાળું. તો ચાલો આપણે હસવાવાળું ઉપરથી જોઈને નીચે બોલતા જવાનું અને લખતા જવાનું છે. શું લખીશું? કને હસવાવાળું કુ, ખને હસવાવાળું કુ, ગને હસવાવાળું કુ, ગને હસવાવાળું ગુ, ચને હસવાવાળું છુ, છને હસવાવાળું છુ, જને હસવાવાળું જુ, ઝને હસવાવાળું ઝુ, ટને હસવાવાળું ટુ, ઠને હસવાવાળું ઠુ, ડને હસવાવાળું ડુ, ડને હસવાવાળું ડુ, અણને હસવાવાળું અણુ, ટને હસવાવાળું ટુ, ઠને હસવાવાળું ઠુ, ડને હસવાવાળું ડુ, ડને હસવાવાળું ડુ, નને હસવાવાળું નુ, પને હસવાવાળું કુ, પને હસવાવાળું કુ, બને હસવાવાળું કુ, બને હસવાવાળું કુ, મને હસવાવાળું મુ, યને હસવાવાળું યુ, રને હસવાવાળું રુ, લને હસવાવાળું લુ, વને હસવાવાળું ગુ, શને હસવાવાળું શું, શને હસવાવાળું શું, સને હસવાવાળું શું, અને હસવાવાળું ગુ, અને હસવાવાળું અણુ. જુઓ, હસવાવાળું જોઈ મૂળાક્ષરો જોતા ગયા અને લખતા ગયા અને સાથે સાથે બોલતા પણ ગયા. હવે આપણે પાછળનું પાનું કરીશું. પાછળના પાનામાં શું કરવાનું છે? ખૂટતો અક્ષર લખો, એટલે કે ખૂટું અણુની આપણે ખાનાપૂર્તિ કરવાની છે. તો ચાલો, ઉ, ખુ, ગુ, ગુ, ચુ, છુ, જુ, ઝુ, ટુ, ઠુ, ડુ, ડુ, અણુ, ટુ, ઠુ, ડુ, ધુ, નુ, ઉ, ફુ, ગુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, શુ, 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 ઉ અને અણુ. એકવાર ખાનાપૂર્તિ થઈ ગયા બાદ એની નીચે ફરીથી એ જ પ્રમાણે આપણે બોલતા જઈને ખાનાપૂર્તિ કરવાની છે. બરાબર છે બાળકો? સરસ અક્ષરે વળાંક વાળીને બોલતા જવાનું અને લખતા જવાનું, જેથી તમને વાંચન કરતાં પણ સરસ રીતે આવડી જાય. બરાબર છે ને બાળકો? ચાલો, હવે આપણી ખાનાપૂર્તિ થઈ ગઈ છે. સરસ અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું હોય છે. બરાબર છે બાળકો? ચાલો, ખાનાપૂર્તિ થઈ ગયા બાદ હવે આપણે નીચેની જે ખાનાપૂર્તિ છે એ ટીચરે જે પ્રમાણે તમને બોલતા ગયા અને લખતા ગયા એ રીતે લખાવી, તે જ પ્રમાણે તમારે બોલતા જવાની અને લખતા જવાની છે. ઓકે બાળકો? ચાલો, હવે આવીએ આપણે સામેનું પાનું. સામેના પાનામાં શું કહ્યું છે? ચિત્ર જોઈ તેનું નામ લખો. ચિત્રને ઓળખવાનું છે અને તે ચિત્રનું નામ લખવાનું છે. ચાલો, પહેલું ચિત્ર શું છે? સાબુ, સાબુ. બીજું ચિત્ર જાડુ, જાડુ. ત્રીજું ચિત્ર તાળું, તાળું. એની બાજુમાં
સાદુ સાદુ ચાલો એની નીચે લાડુ એની બાજુમાં મુખ પુલ વાજુ શબ્દ લખાઈ ગયા બાદ હવે આપણે નીચેના શબ્દ લખીશું. શું છે? કુહાડી. તો લખવાનું કુહાડી, એની બાજુમાં ઘુવડ ગુવડ, એની બાજુમાં ગુલાબ ગુલાબ, પછી ખૂણસી ખુરસી, મુંગટ લખીશું આપણે મુંગટ, ટુવાલ ટુવાલ, જુવાર જુવાર, પછી ધનુષ ધનુષ. જુઓ બાળકો, આ જ પ્રમાણે તમારે શબ્દને લખતા જવાના અને બોલતા જવાના, બરાબર છે બાળકો? તમારે પણ તમારી ચોપડીમાં સરસ અને વ્યવસ્થિત રીતે વણાક વાળીને લખવાનું છે. ઓકે બાળકો.